नमस्ते विद्यार्थी मित्रों, पर्थ गुजरात एजुकेशन मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला पाटणना ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। हूँ दीपिका ठक्कर। आज आपणे स्टैंडर्ड 6 इंग्लिश नी अंदर WH क्वेश्चन इन पास्ट टेन्स, भूतकाल में WH क्वेश्चन नो उपयोग एनी आपणे माहिती मेळवीशुं। भूतकाल में WH क्वेश्चन नो उपयोग, तो भूतकाळ में WH क्वेश्चन उपयोग केवी रीते थाय छे ए आपणे शीखीए। WH क्वेश्चन तो जुदा जुदा WH प्रश्नार्थ सूचक शब्द नो प्रश्नार्थ वाक्य में उपयोग थाय छे। जुदा जुदा तो कया, तो हु एटले कोण, वोट एटले शू, वेर एटले क्यारे, वेर एटले क्या, बीच एटले कई, कयू, कयो, हाउ मेनी एटले केटला, केटली, हाउ मच एटले केटलू। तो आ बधा WH क्वेश्चन नो उपयोग केवी रीते थाय छे ते आपणे जोईए जे प्रश्नार्थ सूचक शब्द नी अंदर। हु एटले कोण, तो हु थी प्रश्नार्थ वाक्य बनावती वखते आपेला वाक्यमांथी कर्तानुं स्थान दूर करवुं, कर्ता एटले जे व्यक्ति छे ते एनुं स्थान आपे दूर करवानुं रहेशे। वाक्य रचनानी फॉर्म्युला, फॉर्म्युला एटले वाक्य रचना, हु प्लस भूतकाळनो रूप प्लस अन्य शब्द जो होय तो प्लस प्रश्नार्थ चिह्न। तो एक्जाम्पल जोईए तो राहुल सेंग अ सॉन्ग यस्टरडे, बराबर छे। तो अहींया जुओ के राहुल, तो राहुल नीचे लीटी करेली छे, तो करता छे, तो करता माटे आपणे जेनो उपयोग करियो हु, बराबर छे। अने अहींया सेंग भूतकाळनो रूप आपेलुं छे, तो अहींया हु सेंग अ सॉन्ग यस्टरडे। આગળ જોઈએ તો મિસ્ટર પટેલ વેન્ટ ટુ હિઝ શોપ એટ 9 AM, તો અહીંયા મિસ્ટર પટેલ નીચે લીટી છે, તો કરતા છે, તો કરતાના સ્થાનને દૂર કરી એની જગ્યાએ આપણે હુ મૂકવાનું છે, તો અહીંયા હુ મૂકીશું, તો હુ વેન્ટ ટુ હિઝ શોપ એટ 9 AM, બરાબર છે। ભૂતકાળનું રૂપ આવી ગયું, જુઓ કે હુ પછી ભૂતકાળનું રૂપ અહીંયા સેંગ છે, અહીંયા વેન્ટ છે, અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન। વોટ એટલે શું, તો વ્યક્તિની ક્રિયા જાણે કઈ ક્રિયા કરે છે તે જાણવા માટે વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે વાક્યમાં શું પૂછતા જે કર્મ મળે છે તેને દૂર કરવાનું રહેશે। એની ફોર્મ્યુલા છે વાક્ય રચના કે વોટ પછી ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ। અહીંયા ખાસ ધ્યાન રાખજો કે હુ એક એવું છે જેમાં ડીડનો ઉપયોગ થતો નથી, સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થતો નથી, ડાયરેક્ટ એમાં ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે। પણ અહીંયા જોવાનું કે બીજા જે WH ક્વેશ્ચન છે હુ સિવાયના એ બધામાં ડીડ, સહાયકારક ક્રિયા પર ડીડનો ઉપયોગ થશે, જે આપણે આગળ સ્લાઇડમાં શીખી ગયા કે ડીડ કેવી રીતે વાપરવું અને કેવી રીતે, તો ડીડનો ઉપયોગ અહીંયા WH ક્વેશ્ચનમાં થાય છે। તો અહીંયા ડીડ મૂકવા પછી ક્રિયાપદ મૂળ રૂપમાં આવે છે, આ ખાસ ધ્યાન રાખવું। નયન રોટ એન એસે, બરાબર છે, તો એસે, એસે નીચે લીટી કરેલી છે, તો શું લખે છે, શું લખ્યું, નયન રોટ એન એસે, નયને શું લખ્યું, તો અહીંયા શું પૂછતા આપણને શું મળે છે, કર્મ મળે છે, તો અહીંયા એસે નીચે લીટી છે, તો અહીંયા વોટ થી બનાવે છે કે વોટ ડીડ નયન રાઈટ, તો અહીંયા વાક્ય રચના પ્રમાણે જોઈ શકે છે કે વોટ છે, પછી ડીડ છે, પછી કરતા એટલે નયન છે, જુઓ અહીંયા ડીડ આવ્યું, તો અહીંયા રોટ હતું એનું રાઈટ ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે। આ ખાસ ધ્યાન રાખવું, જયારે ડીડ મૂકીએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ દરેકમાં થઈ જશે, અન્ય શબ્દ હોય તો ના હોય તો ડાયરેક્ટ પ્રશ્નાર્થ ચિહ્ન। વિયાબેન સોલ ટોઈઝ, તો ટોઈઝ નીચે લીધી છે, તો આપણે જેનાથી વાક્ય બનાવીશું પ્રશ્નાર્થ વાક્ય, તો વોટ થી, તો વોટ ડીડ વિનાબેન સેલ, ઓકે। આગળ જોઈએ વેર, વેર વેન એટલે ક્યારે, WHEN વેન, વેન એટલે ક્યારે, તો ક્યારે આપણે વેન થી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપેલ વાક્યમાંથી સમય સૂચક શબ્દ દૂર થાય છે, વેન એટલે ક્યારે, તમે ક્યારે બહાર ગયા હતા, બરાબર છે, તો વેન એ સમય બતાવે આપણો, તો એની ફોર્મ્યુલા જોઈએ તો વેન પ્લસ ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન। તો અહીંયા ડીડ આવશે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ ખાસ યાદ રાખજો। યુ રીડ અર્લી ઇન ધ મોર્નિંગ, તો અર્લી ઇન ધ મોર્નિંગ સમયગાળો આપ્યો છે, તો વેન થી પ્રશ્નાર્થ વાક્ય બનશે, તો વેન ડીડ યુ રીડ, રીડ મૂક્યું પછી કરતા આવી પછી ક્રિયાપદનું મૂળ રૂપ, રીડ છે એ રીડ નું રીડ જ રહેશે, આપણે આગળ એમાં શીખી ગયા કે અમુક મૂળ ભૂતકાળના રૂપ સરખા જ છે। ધ ટ્રેન રીચ વડોદરા એટ 10 PM, તો અહીંયા જોવાનું કે સમયગાળો આપ્યો છે, તો વેન થી બનશે કે વેર ડીડ ધ, વેન ડીડ ધ ટ્રેન રીચ વડોદરા, વેર એટલે ક્યાં, તો વેર એ સ્થળ સૂચક એટલે કે જગ્યા બતાવે, કોઈ સ્થળનો નિર્દેશ કરવા માટે વેર,
તો વ્યર્થી પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોય ત્યારે સ્થળ જે છે એ દૂર કરવામાં આવે છે એની ફોર્મ્યુલા જોઈએ તો વેર પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન તો અહીંયા આપણે ખાસ જોઈએ એક્ઝામ્પલ કે અનિલ વર્ક્ડ ઇન અ સ્કૂલ તો જો ઇન અ સ્કૂલ એ સ્થળ છે જગ્યા છે તો વેર થી જ્યારે વાક્ય રચના બનાવતા ત્યારે સ્થળ છે દૂર થશે તો વેર ડીડ અનિલ વર્ક ફોર્મ્યુલા પ્રમાણે જોઈએ કે પેલું વેર આવ્યું પછી ડીડ આવ્યું પછી અનિલ કરતા છે તે આવ્યું અહીંયા વર્કડનું અહીંયા મૂળ ક્રિયાપદ આવે ડીડ છે એટલે માટે વર્ક થઈ ગયું અન્ય શબ્દ હોય તો લખવાના ના હોય તો ડાયરેક્ટ પ્રશ્નાર્થ ચિહ્ન આગળ રાજેશ લીવ ઇન અ વિલેજ તો ઇન અ વિલેજ એ પણ સ્થળ આવ્યું તો સ્થળ માટે આપણે વેર નો પ્રશ્નાર્થ વાક્યમાં ઉપયોગ કરીશું તો વેર ડીડ રાજેશ લીવ અહીંયા ક્રિયાપદ નું મૂળ રૂપ આવી ગયું વીચ એટલે કઈ કયો કઈ કયું એ પૂછી શકે કે વીચ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે કયું કઈ કયો પૂછતા જે શબ્દ મળે તે દૂર કરવાનો તો એ વાક્ય રચના જોઈએ તો વીચ પ્લસ કોઈ નામ તો કોઈ નામ એટલે કરતા નહીં બરાબર છે પણ જે અહીંયા આપણે જો કે કયું કયો દર્શાવતું જે નામ છે તે આવશે પ્લસ ડીડ પ્લસ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન તો એક્ઝામ્પલ કે અશોક પ્લે ચેસ ગેમ તો અહીંયા જોવાનું ગેમ છે એ કોઈ નામ છે બરાબર છે ચેસ તો કોઈ રમત નું કઈ રમત કઈ ગેમ તો કઈ પૂછતા આપણને ચેસ મળે છે અને પાછળ જે ગેમ છે અન્ય શબ્દો છે તો અહીંયા વીચથી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ખાસ યાદ રાખજો કે વીચ પછી કોઈ નામ તો જે આ રમત નું છે કોઈ કલર નું નામ છે કે કોઈ વિષય નું નામ છે તો એ અહીંયા છે એક નામ કોઈ નામ તરીકે વપરાશે તો વીચ ગેમ ડીડ અશોક એ તો અહીંયા તમે જોઈ શકો વીચ પછી કોઈ નામ આવ્યું પ્લસ ડીડ આવ્યું પ્લસ અશોક કરતા આવ્યું મૂળ ક્રિયાપદ એટલે મૂળ રૂપ આવ્યું પ્લે અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન કૃપાલી વોચિસ અ હોરર ફિલ્મ તો અહીંયા જોઈએ કે હોરર ફિલ્મ તો પાછળ ફિલ્મ એ કોઈ નામ છે તો વીચ ફિલ્મ અહીંયા જો કોઈ નામ પહેલા આવશે વીચ ફિલ્મ ડીડ કૃપાલી વોચ આ કૃપાલી કરતા છે કોઈ નામમાં નહીં આવે કરતા છે કરતા ના સ્થાને આવશે કોઈ નામમાં જે પાછળ નામ આપેલા છે એ અહીંયા આગળ આવશે હાઉ મેની એટલે કેટલા કેટલી તો હાઉ મેની થી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપેલ વાક્યમાંથી જે સંખ્યા દર્શક શબ્દ કે શબ્દો મળે તે દૂર કરવા સંખ્યા બતાવે આપણે કહીએ ને કે 1 થી 100 સુધીની સંખ્યા એવી કોઈ સંખ્યા બતાવે એ સંખ્યા સૂચક શબ્દ દૂર કરવાનો હાઉ મેની થી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે હાઉ મેની સાથે ગણી શકાય તેવું બહુવચન નામ આવે છે આપણે ગણી શકીએ તેવા બહુવચન નામનો ઉપયોગ અહીંયા કરવાનો છે હાઉ મેની પ્લસ ગણી શકાય તેવું બહુવચન નામ પ્લસ ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ નું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દો ધ સ્ટુડન્ટ્સ પ્લાન્ટેડ 20 ટ્રીઝ તો અહીંયા 20 એ સંખ્યા છે તો અહીંયા જોઈએ આપણે કે હાઉ મેની જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોય ત્યારે સંખ્યા દર્શક જે શબ્દ છે દૂર કરો તો અહીંયા 20 છે સંખ્યા દર્શક છે તો એ દૂર થઈ જાય 20 નીચે લીટી છે તો આપણે હાઉ મેની થી પ્રશ્નાર્થ વાક્ય બનશે અને ગણી શકાય તેવું બહુવચન નામ તો ટ્રી છે ગણી શકાય તેવું બહુવચન નામમાં આવશે કારણ કે એને આપણે ગણી શકીએ પછી ડીડ આવશે પછી કરતા ધ સ્ટુડન્ટ કરતા છે પ્લસ ક્રિયાપદ નું મૂળ રૂપ પ્લાન્ટેડ નું પ્લાન થઈ જશે અને અન્ય શબ્દો તો હાઉ મેની ટ્રીઝ ડીડ ધ સ્ટુડન્ટ પ્લાન્ટ તો હાઉ મેની પછી ગણી શકાય તેવું બહુવચન નામ ટ્રી પ્લસ ડીડ પ્લસ ધ સ્ટુડન્ટ કરતા ક્રિયાપદ નું મૂળ રૂપ પ્લાન્ટ અને પ્રશ્નાર્થ ચિહ્ન હાઉ મચ એટલે કેટલું હાઉ મચ એ જથ્થો દર્શાવતો પ્રશ્ન સૂચક શબ્દ છે જથ્થો એટલે પ્રવાહી પ્રવાહી દર્શાવતો હાઉ મચ એ ગણી ન શકાય તેવા નામ સાથે વપરાય છે જેને આપણે ગણી શકતા નથી જથ્થા સ્વરૂપે હોય છે તેવા હાઉ મચ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપેલ વાક્યમાંથી જથ્થા દર્શાવતો શબ્દ દૂર કરવા જે જથ્થો બતાવતું હોય તે દૂર કરવાનું એની વાક્ય રચના ફોર્મ્યુલા જોઈએ તો હાઉ મચ પ્લસ જથ્થાવાચક નામ પ્લસ ઈટ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ નું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન તો અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો દે ડ્રેન્ક અ લોટ ઓફ મિલ્ક તો અહીંયા જથ્થો દર્શાવતું નામ છે અ લોટ ઓફ મિલ્ક તો અહીંયા જોવાનું કે હાઉ મચ થી જયારે પ્રશ્નાર્થ વાક્ય બનાવતો જથ્થો દર્શાવતો શબ્દ છે દૂર કરતો અ લોટ ઓફ છે એ જથ્થો દર્શાવે છે એ દૂર થશે અને જથ્થાવાચક નામ છે તો નામ શું છે તો મિલ્ક દૂધ એ નામ છે અને જથ્થો દર્શાવતો શબ્દ કયો છે તો અ લોટ તો લોટ ઓફ નીકળી જશે અને પાછળ અહીંયા હાઉ મચ ની પાછળ તરત શું આવશે જથ્થાવાચક નામ તો મિલ્ક એ જથ્થાવાચક નામ છે તો આપણે જોઈ લઈએ કે હાઉ મચ મિલ્ક ડીડ દે ડ્રિંક તો સૌ પ્રથમ હાઉ મચ આવ્યું પછી જથ્થાવાચક નામ આવ્યું
પછી ડીડ આવ્યું, પછી કર્તા તરીકે અહીંયા ધે છે તો ધે મૂક્યું આપણે, પ્લસ ક્રિયાપદનો મૂળરૂપ ડ્રિંકનો અહીંયા મૂળરૂપ ડ્રિંક થઈ જશે કારણ કે ડીડ આવી માટે અહીંયા ક્રિયાપદ મૂળરૂપમાં આવે, પ્લસ પ્રશ્નાર્થચિહ્ન, અન્ય શબ્દો છે નહીં તો પ્લસ પ્રશ્નાર્થચિહ્ન. એક્સરસાઇઝ જોઈએ તો રેખાંકિત શબ્દોના ઉત્તર મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો ધે સેટ અંડર અ ટ્રી, અંડર અ ટ્રી તો કોઈ સ્થળ છે, કોઈ જગ્યા છે, તો જેનાથી બનશે વેર. તો વેર ડીડ ધે સીટ, અહીંયા વેર મૂક્યા પછી ડીડ, ડીડ મૂક્યા પછી કરતા અને ક્રિયાપદનું મૂળ રૂપ, ડીડ આવી માટે મૂળ રૂપ આવશે. સી લાઈક્ડ ધ રેડ પેન, તો અહીંયા જોઈ શકીએ કે રેડ પેન, તો અહીંયા આપણે કઈ પેન, તો વીચ થી બનશે. તો વીચ પેન, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ નામ, તો કઈ પેન, તો રેડ પેન, તો કઈ પેન, તો પેન છે એ નામ છે, કોઈ નામ છે. તો વીચ પેન, પછી ડીડ મૂકીશું, પછી કરતા મૂકીશું અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું. વીચ પેન ડીડ શી લાઈક, છેલ્લે પ્રશ્નાર્થ. મોટું એન્જોય સ્વિમિંગ, અહીંયા મોટું કરતા નીચે લીધી છે તો જેનાથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનશે. જો કરતા નીચે કરતાના સ્થાને દૂર કરવા માટે કયો પ્રશ્નાર્થ સૂચક છે, તો હુ. તો હુ એન્જોય સ્વિમિંગ, હુ એન્જોયડ સ્વિમિંગ, તો અહીંયા જુઓ કે ડીડ નો ઉપયોગ થતો નથી. હુ એક ડબ્લ્યુએચ ક્વેશ્ચન માં એવું છે તેમાં આપણે ડીડ નો ઉપયોગ કરતા નથી, ડાયરેક્ટ સીધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ. થેન્ક યુ.